નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો છઠ્ઠો રવિવાર ઉજવે છે. આ રવિવારે માતા ધર્મસભા કરુણામય પ્રભુ ઈસુનું હૃદયગમ ચિત્ર રજૂ કરે છે અને ઈસુની કરુણા આપણા જીવનમાં ઉતારવા માટે અનુરોધ કરે છે. આજના શુભ સંદેશમાં ઈસુ દ્વારા એક કોઢગ્રસ્ત માણસને સાજા કરવાનો પ્રસંગ નોંધવામાં આવેલો છે. કોઢ એટલે જેમાં શરીરની ચામડી સફેદ દાગવાળી થઈ જાય છે, એ રોગ નહીં પણ આપણે જેને રક્તપિત્ત તરીકે ઓળખીએ છીએ એ પ્રકારનો રોગ. ઇઝરાયેલીઓ જ્યારે રણના તંબુમાં રહેતા હતા ત્યારે આવા ચેપી રોગથી બીજાઓને બચાવવા માટે આવા રોગીને તંબુની બહાર અલાયદો રાખવામાં આવતો. ઇઝરાયેલી પ્રજા ઠરીઠામ થયા પછી પણ કોઢગ્રસ્ત માણસ સાથે આપણે પ્રથમ શાસ્ત્રપાઠમાં વાંચીએ છીએ એ પ્રમાણે અમાનવીય વર્તન અને વ્યવહાર કરવામાં આવતો હતો. આવા રોગીને શારીરિક પીડા કરતાંય વધુ કષ્ટદાયક હતું એની સાથેનું અમાનવીય વર્તન, જે એને માનસિક અને ભાવનાત્મક રીતે પણ અસહ્ય થઈ પડે એવું હતું. તેથી કોઢગ્રસ્ત માણસ પૂરા વિશ્વાસથી પણ ઈસુ ઈચ્છે તો પોતાને સાજાપણું આપવાની વિનંતી કરે છે. આ છે પ્રાર્થના કરવાની શ્રેષ્ઠ અને યોગ્ય રીત. સંપૂર્ણ વિશ્વાસ પણ ઈશ્વરની ઈચ્છાને આધીન. જે રોગીનો સ્પર્શ ભૂલથી પણ ન થઈ જાય એટલા માટે અલાયદો રાખવામાં આવતો એ રોગીને ઈસુ સ્પર્શીને સાજાપણું આપે છે અને એ દ્વારા આપણા અમાનવીય નિયમોને પડકારે છે. તેમ છતાં ઈસુ જે શાસ્ત્ર મુજબની જરૂરિયાત હતી એના પાલન માટે સ્પષ્ટ સૂચનો આપે છે, જેથી પુરોહિતના આદેશથી આ માણસ કોઢમુક્ત થઈ ગયો હોવાથી હવે તે ફરી તેના કુટુંબ સાથે જોડાઈ શકે અને નૈવેદ્ય ધરાવીને ઈશ્વરની કૃપા બદલ આભાર પણ માની શકે. આપણા જીવનમાં પણ આપણે ઘણીવાર કર્મકાંડને વધુ મહત્ત્વ આપી દઈએ છીએ પણ ઈશ્વરની આજ્ઞાઓનું જે હદ છે એને વિસરી જઈએ છીએ. માનવી માત્ર માટે પ્રેમ, કરુણા અને ક્ષમા, આ જ છે પ્રભુ ઈસુના શુભ સંદેશો સાર. આપણે આ ત્રણ મૂલ્યોને આપણા જીવનમાં ઉતારીને એ પ્રમાણે જીવી શકીએ તો ઈશ્વરને જે પસંદ છે એવું જીવન જીવ્યા કહેવાય અને એમાં જ છે આપણા ઈસુપંથી જીવનની સાર્થકતા. આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ ઈશ્વરનો મહિમા થાય એ માટે એક સરળ રસ્તો અપનાવે છે, જે મુજબ આપણા જીવનમાં આપણે ખાતા હોઈએ, પીતા હોઈએ કે જે કાંઈ કરતા હોઈએ તે બધું ઈશ્વરના મહિમાર્થે કરવું, એટલે કે આપણું જીવન જ ઈશ્વરને અર્પણ કરી દેવું અને ઈશ્વરને વિનંતી કરવી કે ઈશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે આપણને સાધન બનાવીને એમનો મહિમા થાય એવા કાર્યો માટે આપણો ઉપયોગ કરે. આ માટે આપણે સ્વાર્થ વૃત્તિ છોડવી પડે અને બીજાના કલ્યાણ માટે સક્રિય રહેવું પડે. આ છે ખ્રિસ્તના માર્ગે ચાલવાનો સરળ માર્ગ. ઈશ્વરને શરણે આપણી જાતને અર્પી દઈએ એટલે સુખ હોય કે દુઃખ બંને પરિસ્થિતિમાં સહજ રીતે જીવવાનો કસબ આપણે શીખી શકીએ અને જ્યાં આપણા જીવનનું સુકાન જ ઈશ્વરને સોંપેલું હોય ત્યાં આપણે કોઈ ફિકર કરવાની જરૂર ખરી? આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો.